जाले हर्षिद नाम रे त्या होना बेड़ा पार रे બધા છોકરો રિઝલ્ટ લઈ લઈને આવશે રિઝલ્ટ લઈ લઈને આવશે મારો લાલ્યો શાને રિઝલ્ટ લઈને આવશે નાના આખા ગોમમાં પેડા વેકવાસ આખા ગોમમાં પેડા વેકવાસ દહમા ધોરણમાં એને 80-90% હાસા 80-90% હાસા હા મારો છોકરો ભણવા પાછો હોશિયાર થાકા વેલા વેલા ઠેલો ભરી નિહાળમાં જતો રહ આખો દાવ લેશન કરો નાના એટલો મારો છોકરો હોશિયાર છે ભાઈ નાના પાસ થઈ જાય એટલે આખા ગોમમાં પેડા અને ગાટાવા તો જમણ વાળો વેશી મારો જમણ વાળો કરવો છે મારે નાના પછી 10મો પાસ 11મામાં સાયન્સ ડોક્ટર બનાવું ડોક્ટર ડોક્ટર હા લોકોની સેવા કરા મારો છોકરો ભાઈ ડોશી આવ ખાવાનું નહીં પેલા તો મારો છોકરો આવે ને એટલે પછી બસ ખુશી 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 મારા અનુભવી છે હા ખુશી અનુભવી છે મારા છોકરાની હા એ તો આવશે રિઝલ્ટ લઈને આવશે હા બધા છોકરા જોઈ જોવો કા રિઝલ્ટ લઈને દોડતો દોડતો ખુશ થઈ જાય છે હા જે રિઝલ્ટ આવો ભગવાન માતાજી જે આપણ આગળના ધોરણમાં જતો રહે ને એટલે બસ કોણ પાછા થાય અને 80-90% આવશે તો હા લઉદા સાહેબ નો મોનિટર છે ક્લાસ નો એ વાત સાચી પણ આટલું બધું ઊંચું નહીં વિચારી રાખવાનું જે ટકાવારી આવે ને બસ આગળના ધોરણમાં ચડી જાય ને એટલે બસ વાહ તમે જો જોવા હું આપણે કોઈ આપણે એવી જીદ નહીં કરવાની તું સાયન્સ લે કે આર્ટ્સ કર કે એવું કોઈ આપણે ના હું કહું એક બાપો કે થાય ના એને ગમતું હોય એ ભણવા દેવાનું એ તો સાયન્સ રખાવો તો સારું રખા 12મામાં સાયન્સ અને ભણવામાં હોશિયાર પાછું એને ડોક્ટર બનવું ના ગમતું હોય તો બના ડોક્ટર કેમ ના બના એવું ના રખાય ડો આ જમાનો બદલાઈ ગયો ને હવે છોકરાને જે ગમતું હોય ને થોડું ભણવા દેવું પડે નપાસ છો શું ઘેર જવું તમારા બાપુ મને મારી મારી ધોઈ પાડી નાખશે શું કરવાનું એ તો કેટલો સપનો લઈને બેઠા છે દહમામાં નપાસ થયો ખાલી બે વિષયમાં ઉડી જો જે થાય ખરું ભલા કેમ ભાઈ હું છું સંધીલાલ આ રિઝલ્ટ લેવા જો તો તે પાંચ છે નપાસ એ તો હું જે થયું હા શેમ એટલે હાલ લાઈટ બગડી તો ગોમમાં કહેવા દઉં પેલા એનું કોને આ પેલો રહ્યો ને લાલ આ કાળિયો એને કેવા જવું છે અમારે લાઈટ બગડી ઓ હા બે દાડા સુધી બગડી મીટરમાં વતાવા છે મીટરમાં જો આખી વતાવા છે પણ ઓય નહીં આવતી બરોબર ઉભો હા ઉભો મૂકો ઘર મૂકો એટલે એટલે તને આ જોજે પાસ જોઈને કરજે અરે એનો ચિંતા તું આબાદ રહે પાછળ વાયર છે કરણ ના લાગો ઉંદેળ બુંદેળ કાપે ને ઉભોરા બોર્ડમાં લો છો સાહેબ લાવજે પેલું હા ટેસ્ટર લાય બે દાડા થી બગડી ચાલે પાડજે શોપ પાડજે બંધ કરજે પાડ શોપ ફરી પાડજે હા થઈ જાય ને હા તું તો કારી ગયા લાગેલા થઈ ગયું હારે હા બધો છોકરો જતોડ્યો લાલ્યોજી કેમ ના એ ફરતો છે ભાઈ બંધો જોડે બધા ખુશી નો પાર નહી હોય પાછો ખુશી નો પાર નહી હોય કે ભાઈ બધો ભાઈ ફરતો છે રિઝલ્ટ બતાવતો છે જોવા જોવા 80-90% જે ટકાવારી આઈએ ડોઈ 80-90 નું છે આપણા હાટું હજ આયો લે હા મારો છોકરો આયો ભાઈ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ઓ ભાઈ બેસ 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 લાગ મારા હાથથી ઓલાત ખવરાવવાનું છે હા મારા હાથથી ખવરાવવાનું છે જી ગોળ કાઢું જી ગોળ કાઢ જા જી ગોળ કાઢ કાઢું છું પણ રિઝલ્ટ તો જો દે લે હા હા બસ
12 સાયન્સ 11 સાયન્સ ડોક્ટર બના પોલીસ બના કા ગમે છે બના મને શો સ્ટાવરા છા બોલ જે લે બોલ બોલ 100 ટકા છે લે બોલ જે બોલ કમર માર છે બોલ ના પાછો છું હું ફરીથી તૈયારી કરવાની ભણવાનું શાંતિથી વોચવાનું લખવાનું એટલે પાસ થઈ જશે એમાં હું એ ફરીથી પરીક્ષા મુકુલ હારા હમાસા લઈને આવશે 80-90% આ નપાસ છે છે તા બોલે છે હું નપાસ છું પણ એ તો થોડો બીમાર નતો થયો ચાલે એ ફરતી પરીક્ષા અરે બોકળિયા મારી જા પાણા હોય થી એવું હું બોલો હો માઈક ઓંગલા આવો આગુ ભાઈ આ મેઠા શાંતિ લાલા શાંતિ ભાભી આવો કોજો વોટ ના રમણા હો હો જમણવાર મારો છોકરો પાછો મળે તમને હમાતા નહીં પડાવે 90% લાવ્યો 90% ઉપર પોઈન્ટ લાવ્યો છે એ કોણ હારું તે જમણા રાખા ગોમનો રાખ્યો છે તે લાલાને લાવજો તમે બધા આવજો હા આઈશી આઈ હું કીધું ઓ હું કીધું મારા તો જે છોકરાને બોલે આગળ ભણાવો છે ડોક્ટર બનાવો હારું ભણાવજો તમે તમારે એને એને તારે 80-90% આપવાની જગ્યાએ એને 80-90% આય છોકરાને આલ્યા મારી તા કુકા પડે છું મારી તા કઈ પાળાવ છે મારી તા છે પણ કશો હતો ને ભણવાનું તો થાય આવું ઘરમાં તો ખાવા પેઠો તો બૈરા તોડી ના નોકરી ધંધા કરશી ને સાયન્સ કરાયો થાય તો પાસ ના પાસ થાય ભણવા વાળું છોકરું જ પાસ ના પાસ થાય તમે થશો કદી ઉભો થા મૂકી દે કે મત ધોલાયો તને હમણાં હાલ હમણાં પણ છો જશે રહ્યો ઓ ભાઈ ઓય થી ગમ્મો દા કર્યો કોમ કર્યા કોમ કોકની જમીન વાપાલી હોય એ બધું કોમ ધંધો કોમ મન કર્યા કોમ ખોરી નાખતા કર્યા કોમ કર ઉપર એ તો પછી કરશે લે એ ઉપર લે પણ ખાઈ તો લે આયા ખાઈ જજે લે ખાઈ ખાવાનું ખા ઉપર કાલ જશે તો જા હઈ હેક હેક એ તો આ વાળી એ છોકરા છે આ માયા નો બધા હાથો હશે ઉપરો ભૂસ્યો આખા દાડા નો ખાધું નહીં કોઈ અમારી તો પારાવ એકનો એક સો આવું બોલો ઉપર તું એ સપન પર પોણી ફેવડી ના આવી નપાસ થઈને આયા સદે આવો ધરાઈ ખાવું છે મારે ગેર ના આવતો આના હો તું તમે પોણી પોણી સગ ને રેડિયેટર મો મોય છે વાઈ નહીં કમ્પ્લીટ છે ગાડી બંધ પડી છે આટલામ ગેરેજ હોય તો બતા આ બાજુ તમારે છે 10 કિલોમીટર આ બાજુ છે આ બાજુ જોઈએ તો આ બાજુ તો વધારે થાય તમારે 10-15 કિલોમીટર આ બાજુ થાય છે મોડું શું થયું છે એટલે ગાડી ચાલુ માં બંધ થઈ જાય ચાલુમાં બંધ થઈ ગઈ શું કરું ભાઈ તું 2 મિનિટ હું જોઉં ખાલી પણ આ તને ફાવે છે બધું હા ના તો કોઈ કારીગર લઈ આવશું આપણે કોઈ આવો તો ગાડી બાડી આવતા હા સાથે ના આવો તો પૂરા થતો લઈ જાય ડિસ્મિથ જેવું હશે ડિસ્મિથ જેવું તો જોજો અંદર ગાડી જોઈએ અંદર ચાવી આપી દે ગાડી હું કહું એટલે સેલ મારજો
મારો સેલ મારો સેલ મારો સેલ સેલ મારો બરા દેમ દેમ રે ચાલો રે ચાલી હા થઈ 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 ચાલ થઈ થઈ ચાલ ચાલ થઈ જઈ થઈ જઈ આવ થઈ જઈ રેડી થેન્ક યુ ભાઈ કારીગર લાગુ છો ને આવડતું તું થઈ જાય કશું નહીં ખાલી બંધ કરી દે રેડિયેટરમાં પાણી નખાઈ દેજો હા તો વધો નહીં વાત કહું ભાઈ પૈસા પૈસા કોઈ વાત અરે આવ નહીં પૈસા ના પૈસા ના બસ આ તો થોડું ફાવતું હતું તમારી સેવા થઈ જાય મારું કામ થઈ આ કામ નતું હો હું આવીને છું એટલે હું શું કરું કામ ધંધો કરું તું કામ થતો ને ભણતો હતો પણ દસમામાં થોડુંક ફેલ થયો એટલે પપ્પા કે કોઈક નોકરી કરતે હોય નોકરીની તલાશમાં છું હું કહું છું માણસ થોડું હોશિયાર એવું લાગે છે કંપનીમાં કદાચ કોમ લાગી જાય ટેલેન્ટ તો છે ટેલેન્ટ છે હું કહું છું ભાઈ તું ચેલો વડે ભણ્યો છો દસ દસ એટલે પાસ કર્યું છે કે નપાસ કર્યું છે નપાસ છે પણ તને જો અમારી એક વાત ગમે તો તારા અમારી કંપનીમાં તારે નોકરી કરવી છે હા હા એટલે અમારે ગાડીઓની કંપની છે બરાબર આ બધું પેર પાર્ટ ને બધું નવી બનાવવાની એવું બધી મારી કંપની છે ગાડીઓની એટલે તારે જો નોકરી કરવી હોય તો તારે આવવું હોય તો કેમ ને શું કેવું તમે મને લઈ જતો હતો હું ખાલી હું ઘેર ખાલી મારા માનન બાપાન આપડા ગાડી લાગે ખાતું નહી ગરમ રોટલો ખાવા જોઈતો 6 મહિના છે હું કરતો હશે ને હું નઈ શો હશે કેવો થઈ ગયો છે દોશી ચિંતા તો મને થાય હાવ દુબળો થઈ ગયો છે એને તો પાઉં જેવું તેવું ખાવાનું નતું ભાવતું અને રોજ ધોયેલો લુગડો હોય તો પહેરા હું કરતો હશે એમ કરજે ફોન લગાવું લાવજે સોજો ફોન કેવી હાલત થઈ ગઈ છે એની બાપડાની ઓય ઓય ઘેર રાખ્યો તો હું જતું ફરીથી પરીક્ષા ના હાલતો છોકરો પણ તમે પાછળ પડ્યા હતા એના ખાધું નહી બાજરી રોટલા મારા એના માટે બોલ્યા છે આપડે સમજી તાર બોલવું પડે છોકરા તો છોકરો ને છોકરો તો 90% લાયો હતો 10-15 જગ્યાએ ઇન્ટરવ્યુ આવ્યો છે તે વળી હવે તો ગમે ત્યાં મેળ પડી જવાનું સરકારી નોકરી જ લાગશે મારા છોકરા તો લગભગ નોકરી વકરી નું એટલે ઇન્ટરવ્યુ ચાલુ જ છે ને મળી જ જાય ને ભાભી
નોકરી તો ગમે તે ભોગે ને નોકરી આવવાની છે આવવાની છે ગમે તે તહ કારણ કે ભણાયો છે હું અશ્યા નહીં 90% નહીં લાવ્યો તાણે હું જો તમારા કોઈ ગાડી કે નહીં આવશ હા ગાડી કે નહીં આવશ કીધું છોકરો ભણે લોન બોન કરાવી પડે ઘરે ખવા એવું તો હો બધું ગાડી બાળી જુગાર બાદ થાલું કરી છો જે કંપની નું કામ કરવું ને મારું કોમ જોઈ ને આખી કંપની માં સંભાળવા દીધી અને આ ગાડી મને આલી જેવો સાહેબ જેવો નહી લાગતો મારો છોકરો ખરેખર ઓશિયારી આપણું ટેલેન્ટ આવડત એ પણ મહત્વનું કોમ બસ આપણામાં આવડત હોય ને તો કોઈ ભણેલા એવું ને ભણેલા તો નોકરી મળે કે ધંધો કરી કે આપણામાં આવડત પોતાના પગ ઉપર ઉભા થઈ કે તારા છોકરા 80-90% છે હાલ ફોર્મ જ ભરાવ્યો ને છોકરો બોલતો હોય ને તો એ માટે બોલતો હોય અને ભણવું એટલું મહત્વનું નહીં બરોબર છે ટકાવારી એટલી મહત્વની નહીં પણ મોણો ઓશિયારમાં હોવો જોઈએ બાકા તારો છોકરો તો પોચમાં હતો અને એક બાઈક વોશ કરી તો એટલો ઓશિયાર તો બસ હોતો ઓશિયાર કોઈ તમને પાછો પડ્યો નહીં કંપનીમાં તો ગાડીઓ લાગત મત હા ખરી વાત છે રિપેરિંગ કરવાની ગાડીઓ નહીં બંધ છે ઈ મોસ આવ્યો તારો તો કિસ્મત કેવો કે તને છોકરો આવો મળે છે અને હવે તો તારા કંપનીનો માલિક ઘટાત થઈ જશે આ તો મિત્રો મારી માની શકન વિડિયો સમજવા લાયક બનાવ્યો છે એટલું ભણવું મહત્વ નહીં ટકાવારી મહત્વ નહીં આપણી હોશિયારી આવડત અને ટેલેન્ટ એ પણ મહત્વનો ભાગ ભજવા છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી.